નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી પવારું અને તમે જોઈ રહ્યા છો દીવ મિરર ન્યૂઝ. તો એક નજર આજના મુખ્ય સમાચાર પર. રિપોર્ટર દિલીપ બામ્ભણિયા સાથે ખાટવડ કોડીનારથી. ગીર સોમનાથ જિલ્લાથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં ઘાટવડ ગ્રામ પંચાયત દ્વારા સરપંચ પદનો ચાર્જ સંભાળી અને ઉપસરપંચની વરણી કરવામાં આવી. આજરોજ ઘાટવડ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની વરણી કરવામાં આવી હતી, જેમાં નટુભા મકવાણાને બિનહરીફ ઉપસરપંચ જાહેર કર્યા હતા. સરપંચ અબ્દુલભાઈ મહેતર અને ઉપસરપંચે વિકાસના કામો હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જ્યારે વરણી દરમિયાન તલાટીકમ મંત્રી ધર્મિષ્ઠાબેન, તાલુકા પંચાયતના સદસ્ય દયાભાઈ વાઢેર, માજી સરપંચ વલજીભાઈ વાઢેર તેમજ નામી અનામી આગેવાનો અને બહોળી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વરણી દરમિયાન મુખ્ય મહેમાન તરીકે શ્રી રુદ્રેશ્વર જાગીર ભારથી આશ્રમના મહંત શ્રી મુક્તાનંદ ભારથીજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર દિલીપ બામ્ભણિયા, દીવ મિરર ન્યૂઝ, ઘાટવડ, કોડીનાર. દર્શક મિત્રો, દીવ મિરર ન્યૂઝ સાથે હું છું દિલીપ બામ્ભણિયા. આજ રોજ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામની અંદર ગ્રામ પંચાયત દ્વારા ઉપસરપંચ અને ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી હતી. તો આપણે વાત કરશું નવનિયુક્ત સરપંચ શ્રી અબ્દુલભાઈ મહેતર સાથે. હા, તો અબ્દુલભાઈ, આજે જે ઉપસરપંચની અને ન્યાય સમિતિ ઉપસરપંચની જે વરણી કરવામાં આવી છે, તો તેનું નામ નોમિનેટ કરશો? આજરોજ અમે ગ્રામ પંચાયતના તમામ સદસ્યો સાથે રહી અને બિનહરીફ અમારા મોટા બહોળા પ્રમાણે દરબાર સમાજના એક યુવા નટવરસિંહ મકવાણા એમની નિમણૂક કરવામાં આવેલી છે. બધાએ સાથે રહી અને બિનહરીફ ફરણી કરવામાં આવેલી છે. ગામ લોકો દ્વારા આપને કેટલો સાથ સહયોગ મળેલો છે અને આપ કેટલી જંગી બહુમતીથી જીતેલા છો તે વિશે પણ થોડું કહી દો. ઘાટવડ ગામના તમામ સમાજનો અમને બહોળા પ્રમાણમાં અમને મત અને સહયોગ મળ્યો છે. અને ઘાટવડનો ઇતિહાસ છે કે પંચાયતના 1085 વોર્ડથી અમારી જંગી લીડ અને 11 સભ્યો, આમ તો 12 સભ્યો અમારા જ છે, બરાબર. વાત કરશું નવનિયુક્ત ઉપસરપંચ શ્રી નટુભા મકવાણા સાથે. હા, તો નટુભા, આપને જે ઉપસરપંચનું પદ મળ્યું છે તેના વિશે આપ શું કહેવા માંગો? આજ રોજ મને જણાવતા આનંદ થાય છે કે મારા ઘાટવડ ગામના તમામ વડીલો તથા માતાઓ બહેનોએ વ્યવસ્થિત રીતે લોકમત કરી અને મને ઉપસરપંચની જે પદ આપ્યું છે તે માટે હું આભાર માનું છું. અને ઘાટવડ ગામનો વિકાસ બને ત્યારે મારા પ્રયત્નો કરીશ. જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ.